હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું ખજૂરપાક, ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર. તમે જોઈ શકો છો ટેક્સચર અને સ્વાદમાં તો બે મિસાલ બનેલો છે. આજે ખજૂરપાક આપણે એવી ટ્રિક્સથી બનાવશું કે તમે કોઈ પણ જાતનો ખજૂર લેશો અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ ખજૂરપાક તમારો પરફેક્ટ જ બનશે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ સ્પેશિયલ ટ્રિકથી ખજૂરપાક. ખજૂરપાક બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ ખજૂર લીધેલી છે. ખજૂરને સારી રીતે સાફ કરી અને પછી આ રીતના નાના પીસમાં સમારી લેવાની છે. સાથે બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લેશું. ખજૂરપાક બનાવવા માટે અહીંયા મેં 100 ગ્રામ ઘી લીધેલું છે. એ જ રીતે 50 ગ્રામ કાજુના આ રીતના નાના પીસ કરી લીધા છે. બદામ પણ નાના પીસ કરી લીધા છે. બદામ પણ 50 ગ્રામ લીધેલી છે. 25 ગ્રામ ગુંદર લીધેલો છે. 50 ગ્રામ સૂકા નાળિયેરનું છીણ લીધેલું છે. 2 ચમચી મગજતરીના બિયા અને 2 ચમચી જેટલી ખસખસ લીધેલી છે. ખજૂરપાક બનાવશું. તો ખજૂરપાક બનાવવા માટે ગેસ ઉપર કડાઈ મૂકેલી છે. કડાઈ ગરમ થતાં પહેલાં ખસખસ અને મગજતરીના બિયા શેકી લેશું. શિયાળો એટલે સેહત બનાવવાનો સમય. દરેક ઘરમાં અલગ અલગ જાતના વસાણા બનતા હોય છે. એમાંનો એક છે ખજૂરપાક. ખજૂરપાક હેલ્થની સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ થાય છે અને નાનાથી મોટા બધાને ભાવે. અને આજે જે આપણે ખજૂરપાક બનાવશું એકદમ નવી રીતે બનાવશું. તમે કોઈ પણ જાતની ખજૂર લો તો પણ તમારો ખજૂરપાક એકદમ પોચો રૂજેવો જ બનશે. તો તમે જોઈ શકો છો કે એકાદી મિનિટમાં જ આપણા મગજતરીના બિયા અને ખસખસ સારી રીતે શેકાઈ ગયા છે. એક વાસણમાં કાઢી લેશું. એ જ કડાઈમાં 1 ચમચો ઘી મૂકશું. ઘી ગરમ થતાં ગુંદર તળી લેવાનો છે. બધો ગુંદર એકી સાથે નથી નાખી દેવાનો. થોડો થોડો ગુંદર આ રીતે નાખશો એટલે સરસ ફૂલી જશે. જો બધો ગુંદર એકી સાથે નાખશો તો ગુંદર એકબીજા સાથે ચીપકી જશે અને જોઈએ એવો સરસ ફૂલશે નહીં. ગુંદર સારી રીતે તળાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે સરસ ફૂલી પણ ગયો છે. તો તળાયેલો ગુંદર 1 પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે બાકીનો ગુંદર પણ તળી લેશું. બધો ગુંદર તળાઈ ગયો છે, 1 પ્લેટમાં કાઢી લીધો છે. હવે એ જ પેનમાં પાછું થોડું ઘી મૂકશું. કાજુ અને બદામને પણ આપણે સાંતળી લેશું. આ રીતે ડ્રાય ફ્રૂટ્સને સહેજ સાંતળી અને નાખવાથી ખજૂરપાકની સેલ્ફ લાઈફ વધી જશે. તો તમે જોઈ શકો છો કે કાજુ અને બદામનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. આ રીતે કાજુ બદામનો કલર થોડો લાઇટ બ્રાઉન થાય એટલે આપણે કાઢી લેશું. હવે બાકી રહેલું ઘી પણ પેનમાં નાખી દેશું. સમારીને રાખેલો ખજૂર આપણે ઘીમાં નાખી દેશું. બીજા બધા વસાણાના પ્રમાણમાં ખજૂરપાકમાં ઘી ઓછું જોઈએ છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ખજૂરને શેકી લેશું. હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ખજૂર સોફ્ટ થઈ ગયો છે. હવે ખજૂરને એકદમ આપણે સ્મૂધ બનાવવા માટે પાઉંભાજી મેસરથી થોડો મેશ કરી લેશું. તમે ઈચ્છો તો ખજૂરને મિક્સરમાં પણ પીસી શકો છો, પણ ઘણી વખત ખજૂર ડ્રાય હોવાથી મિક્સર ખરાબ થઈ જાય છે. તો આ બેસ્ટ ઓપ્શન છે. આ રીતે થોડો ખજૂર સોફ્ટ થયા પછી પાઉંભાજી મેસરથી તમે મેશ કરી લેશો એટલે ખજૂર એકદમ સરસ લચકા પડતો તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો મેસરથી મેસ કરતા ખજૂર એકદમ સરસ લચકા પડતો તૈયાર થઈ ગયો છે.
હવે જે આપણે તળીને રાખેલો ગુંદર છે એને આ રીતના વાટકીની મદદથી આપણે ગુંદરને મેશ કરી લેશું. એકદમ ફાઇન પાવડર કરવો જરૂરી નથી, પણ થોડો પ્રેસ કરશો એટલે ગુંદર તરત જ ભાંગી જશે. હવે આપણો ખજૂર સારી રીતે શેકાઈ ગયો છે, ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. ગુંદરને મેં આ રીતે મેશ કરી લીધો છે. તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પાવડર નહીં કરતા કોઈ કોઈ કણી રહી છે. આ તમે ખજૂર પાક ખાશો અને ગુંદરની કણી મોઢામાં આવશે તો ખૂબ જ મજા આવશે. તો ગુંદર આપણે ખજૂર સાથે નાખી દેશું. ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દીધેલી જ છે. તળીને રાખેલા ડ્રાયફ્રૂટ્સ પણ ખજૂરમાં નાખી દેશું. સૂકા નાળિયેરનું છીણ નાખશું, થોડું ગાર્નિશિંગ માટે રાખશું. ખસખસ અને મગજતરીના બી પણ થોડા નાખશું અને થોડા ગાર્નિશિંગ માટે રાખશું. બધું મિક્સ કરી લેશું. આગળ મેં ખજૂરનું દૂધ મૂકેલું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ખજૂરનું દૂધ પણ તમે બાળકોને કે ઘરના વડીલોને બધાને આપી શકો છો. પ્લેટ ગ્રીસ કરી લેશું. હું અત્યારે આ રીતે પ્લેટમાં ઢાળું છું. તમારી પાસે આ રીતના પ્લેટ ના હોય તો તમે થાળીમાં રાખી શકો છો. ખજૂર પાકનું મિશ્રણ પ્લેટમાં કાઢી લેશું. અત્યારે આપણે અડધું ખજૂર પાકનું મિશ્રણ નાખશું. અડધા મિશ્રણના લાડુ વાળશું. તમે બાળકોને જે પસંદ હોય એ આપી શકો છો ફ્લેટ તરિયાની વાટકીથી. આ રીતે આપણે ખજૂર પાકને સેટ કરી લેશું. ખજૂર પાકને મેં સેટ કરી લીધો છે. બાકી રાખેલા આપણે મગજતરીના બિયા અને ખસખસથી ગાર્નિશ કરશું. વાટકીથી આપણે પાછા પ્રેસ કરી લેશું, જેથી મગજતરીના બિયા અને ખસખસ ખજૂર પાકમાં સારી રીતે ચોંટી જશે. ખજૂર પાકને આ રીતે આપણે 15-20 મિનિટ રહેવા દેશું, જેથી સારી રીતે ઠરી જશે અને પછી આપણે પીસ કરશું. ખજૂર પાકની પ્લેટ સાઈડ પર રાખી દેશું. હવે થોડા મગજતરીના બિયા અને ખસખસ રાખેલા છે, એમાં થોડું સૂકા નાળિયેરનું છીણ નાખશું. મિક્સ કરી લેશું. હવે જે આપણે ખજૂર પાકનું મિશ્રણ રાખેલું છે એના નાના નાના લાડુ બનાવી લેશું. આ રીતે લાડુ બનાવી અને આપણે ખસખસ અને નાળિયેરના છીણમાં રગદોળી લેશું. આ રીતે બધા લાડુ બનાવી લેશું. તો વધેલા મિશ્રણમાંથી આપણે લાડુ બનાવી લીધા છે અને આપણો ખજૂર પાક પણ ઠંડો થઈ ગયો છે. કાપા કરી લેશું. તમારી પસંદગી મુજબ નાના કે મોટા પીસ કરી શકો છો. ખજૂર પાકમાં કાપા કરી લીધા છે. ખજૂર પાક સર્વ કરશું, સાથે લાડુ પણ સર્વ કરી દેશું. તો તૈયાર છે ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર ખજૂર પાક. આજ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે